શહેરના રુદરપીરા વિસ્તારમાં અશાંત ધારાને લઈને અનેક ફરિયાદો સામે આવતી હોય છે. સ્થાનિક લોકો અને વિધર્મી વચ્ચે સતત કોઈક ને કોઈક બાબતે તકરાર થતી હોય છે, જેને કારણે અંગત અદાવત રાખીને હિંસક ઘટનાઓ પણ બને છે. તાજેતરમાં જ રુદરપુરા અશાંત ધારા સમિતિના પ્રમુખ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી. રુદરપુરા ગોપીપુરા વિસ્તારમાં દીપેશ શાહ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. સૈયદ હુસેન ભાડાના મકાનમાં રહેતો હતો. બિપિન શાહને તેમની વચ્ચે માંસ મટન ખાતો હોવાથી ગંદકી ફેલાવવાના મુદ્દે વારંવાર બોલાચાલી થતી હતી. આ બાબતની અંગત અદાવત રાખીને સૈયદ હુસેન દીપેશ શાહ ઉપર હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ થયેલ દીપેશ શાહને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. મહિન્દરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિન્દરપુરા પોલીસે અલગ અલગ સ્થળ પર 40 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા. હુમલો કર્યા બાદ સૈયદ હુસેન ભાગતો સીસીટીવીમાં નજરે પડે છે, જેને આધારે પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી પાડી. ગઈકાલે ગોપીપુરા અઠવા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા દીપેશ માંચનભાઈ શાહના ઉપર સવારના ગધેવાન ટેકરા ઉપર પોતાની કરિયાણાની દુકાન જે ચલાવતા હતા તે જગ્યાએ બહારના ભાગે એક અજાણ્યા 25-30 વર્ષની ઉંમરના ઈસમે જીવલેણ હુમલો કરેલો અને આ જીવલેણ હુમલામાં તેઓને ગંભીર ઇજાઓ થયતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યાર પછી તેઓને કિરણ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરેલા હતા. તેઓની લખાણ મુજબની વિધિવત ફરિયાદ લઈ લેવામાં આવેલ હતી અને તેમના ઉપર આ જીવલેણ હુમલો જે કરવામાં આવેલ હતો તે મારી નાખવાના ઈરાદે કરવામાં આવેલો હોય તેઓના લખાણ મુજબની ઈપીકો કલમ 307 વગેરે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. આ હુમલામાં શંકાસ્પદ ઈસમ તરીકે તેઓએ એક નામ જાહેર કરેલ હતું અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આશરે 35-40 જેવા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી માથે ટોપી પહેરી અને ભાગતો હોવાનું માલુમ પડતા આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરવા સારું સતત સર્વેલન્સના સ્ટાફ પ્રયત્નશીલ હતો અને તેમાં આરોપી સૈયદ હુસેન સૈયદ હફીજ હોવાનું પ્રસ્થાપિત થતાં અને તે આ કામના ફરિયાદીના ભાડાની જે દુકાન ચાલે છે તેના ઉપરના માળે ભાડાથી જ રહેતો હોવાનું પ્રસ્થાપિત થયેલ છે અને આરોપીને તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધેલ છે. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે. સાહેબ, હુમલો કરવાનું કારણ શું? ફરિયાદીના જે ભાડાની દુકાન હતી એના ઉપરના માળે ફર્સ્ટ ફ્લોર ઉપર આ ગામનો આરોપી ભાડેથી રહેતો હતો અને આજથી એકાદ માસ પહેલાં જ તેણે મસાલા ખાવાની ટેવ હોય જેથી પિચકારી મારતા નીચે ગંદકી થતી હોય અને ફરિયાદી અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી અને ગાળાગાળી થયેલી, તેમજ આજથી આશરે એકાદ અઠવાડિયા પહેલાં ફરીથી મસ્જિદમાંથી નમાઝ પઢી અને રસ્તામાં આવતો હોય અને ફરીથી ફરિયાદી સાથે બોલાચાલી થતાં ફરિયાદીએ ગાળો આપેલો હોય જેથી તેને લાગી આવતા તેણે આ હુમલો કરેલ હોવાનું તપાસ દરમિયાન ખોલવામાં આવ્યું.